નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું આપની ચૈત્ય એન્કર પાયલ બામણિયા. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર. કોરોના મહામારીની ત્રીજી લહેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે તાજપુરા ખાતે ઓક્સિજન પ્લાન્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. કોરોનાની બીજી લહેર ભયાનક રહી, ઓક્સિજન કમીના કારણે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે પાવાગઢ મહાગાળી મંદિર ટ્રસ્ટ તરફથી તાજપુરા ખાતે દિવસના 100 જેટલા ગેસ સિલિન્ડર ઉત્પાદન કરતો ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. તાજપુરા ખાતે જિલ્લા કલેક્ટર અમિત આરોરા, એસપી લીના પાટીલ, પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તાજપુરા નારાયણ ધામ ખાતે આવેલ કોવિડ હોસ્પિટલમાં આ પ્લાન્ટમાં દિવસના 100 જેટલા ઓક્સિજન સિલિન્ડર અહીંથી પ્રાપ્ત થશે. કોરોનાની ત્રીજી લહેર આનાથી પણ વિકરાળ આવશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અહીં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો. તાજપુરા ખાતે સારવાર લેતા દર્દીઓને મળશે તથા જે ઓક્સિજન વધે તે સરકારી હોસ્પિટલોમાં સપ્લાય કરવામાં આવશે તેવી માહિતી જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. નવનીત ગોહિલ, એચબીએન ટીવી ન્યૂઝ, હાલોલ. તાજપુરા ખાતે પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી 30 ન્યૂટન મીટર પરારનો પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યું. જે આપણી થર્ડ વેવની તૈયારી છે એમાં જેવો એક સૌથી ક્રુશિયલ કોમ્પોનન્ટ છે એ ઇન સિટુ ઓક્સિજન જનરેશન છે. જેથી જે દર્દીઓને ઓક્સિજન જોઈએ એ આપણે ત્યાં ને ત્યાં પ્રોડ્યુસ કરી શકીએ. એમાં આપણે કોઈ સપ્લાય છે કે કોઈ પણ સપ્લાય ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે, અને એના માટે આજે એ દિશામાં એક બહુ મોટું કદમ લેવામાં આવ્યું છે કે 30 ન્યૂટન મીટર ક્યુબ કેપેસિટીનો પ્લાન્ટ મહાકાલી મંદિર ટ્રસ્ટ તરફથી અમને જિલ્લા વહીવટી તંત્રને દાન કરવામાં આવ્યું છે. જે આપણે અત્યારે આપણી જે તાજપુરા હોસ્પિટલ છે ત્યાં સ્થાપિત કર્યું છે. જરૂરિયાત પ્રમાણે પોર્ટેબલ પ્લાન્ટ છે, જ્યાં અમને જરૂર પડશે જે પણ સરકારી હોસ્પિટલ કે આરોગ્ય સેન્ટરમાં જરૂર પડશે ત્યાં અમે એનો ઉપયોગ કરીશું. એ એક આપણે બધાને ખબર હશે કે તાજપુરામાં એક 80 બેડનો મોટો વોર્ડ છે જેમાં આપણે અરાઉન્ડ 65 ઓક્સિજન પોઈન્ટ ચલાવીએ છીએ. એ આખો ને આખો વોર્ડ અત્યારે એ પીએસએ પ્લાન્ટ ઉપર મૂકવામાં આવ્યું છે. તો જે આ સહકાર આપવામાં આવ્યું છે, જે આ સહયોગ આપવામાં આવ્યું છે એમાં જિલ્લા વહીવટી તંત્ર વતી હું મહાકાલી મંદિર ટ્રસ્ટનો એના ચેરમેન સુરેન્દ્ર કાકર, એના સેક્રેટરી રાજુભાઈનો અને સમસ્ત જે ટ્રસ્ટના મેમ્બર્સ છે જેને એક ક્ષણ પણ વિચાર્યા વગર એ માર્ગદર્શન રકમનો પીએસએ પ્લાન્ટ અહીં ડોનેટ કર્યા એ બાબતે હું એમનો આભાર માનું છું. થેન્ક યુ.